गुड आफ्टरनून स्टूडेंट्स, केम छो? मजा में ने? ग्रेड 3 ईवीएस चैप्टर नंबर 9 पार्ट 9 आवरे वरसाद बराबर ने? एमा अगाउना वीडियो लेक्चर में आपणे सौप्रथम तो ऋतुओ पछी पानी नो महत्व वरसाद आवे त्यारे शुं शुं जोवा मळे छे ए विषे जाणी। आजे आपणे श्वान हरणा हाथी घोड़ा आव्या हंस हंसलीना जोड़ा क्यारे खरणा थईने आवे दौड़ा दौड़ी करता आवे आव्या वादळ जादू लईने पड़मा आवे ने पड़मा जाय क्यारेक मैनाओ ना देखाय क्यारेक पाछा एवा टरता टाळो तो ए ना टरता आव्या वादळ जादू लईने क्यारेक गरजे क्यारेक वरसे क्यारेक मेघ धनुष्य थईने दीसे क्यारेक करा स्वरूपे वरसे त्यारे झाड पानना तरसे आव्या वादळ जादू लईने ઘોડા થઈને કાળા થઈને આવ્યા વાદળ જાદુ લઈને એટલે આકાશમાં ક્યારે ઘોડા એટલે સફેદ સફેદ વાદળો જોવા મળે તો ક્યારે કાળા ડિબાંગ વાદળો જોવા મળે છે ને અને આ વાદળો શું લઈને આવે છે જાદુ લઈને તો વાદળો કેવા કેવા આકારમાં દેખાય છે તો શ્વાન શ્વાન એટલે કૂતરાનો આકાર દેખાય છે તો ક્યારેક હરણ જેવા દેખાય છે તો ક્યારેક હાથી જેવા મોટા વાદળો દેખાય છે તો ક્યારેક ઘોડાની જેમ દોડતા દેખાય છે તો આવ્યા વાદળ હંસ હંસલીના જોડા જેવા અને કેટલાક વાદળો તો હંસ હંસલીના જોડા જેવા દેખાય છે ક્યારેક હરણા થઈને આવે દોડા દોડી કરતા આવે ક્યારેક હરણની જેમ ભાગમ ભાગી દોડા દોડી કરતા વાદળો આવે છે આપણે વાત કરી ને કે આકાશમાં વાદળો હળિયાપાટી કરતા એટલે કે દોડા દોડી કરતા દેખાય છે આવ્યા વાદળ જાદુ લઈને પળમાં આવે ને પળમાં જાય ક્યારેક મહિનાઓ ના દેખાય ક્યારેક થોડી જાય અને ક્યારેક થોડી વારમાં તરત પાછા આવે પળમાં એટલે થોડીક જ વારમાં પાછા દેખાય અને થોડી વારમાં પાછા ચાલ્યા પણ જાય છે તો ક્યારેક મહિનાઓ સુધી પણ દેખાતા નથી ટાળો તો એ વાદળ ના ટળતા આવ્યા વાદળ જાદુ લઈને ક્યારેક એમને ટાળવાનો પ્રયત્ન કરીએ તો પણ એ ટળતા નથી એમ કે આવીને જ રહે છે ક્યારેક ગરજે ક્યારેક વરસે વરસાદ આવે એટલે કેવી ગર્જના કરે છે વાદળો ગડગડાટ કરે છે ડર લાગે છે ને એ સમયે તો ક્યારેક વરસાદમાં વરસે છે ક્યારેક મેઘધનુષ થઈને દે છે તમને બધાને મેઘધનુષ જોવું ગમે છે જોયું છે બધા મેઘધનુષ્ય મેઘધનુષ્યમાં સાત રંગો હોય છે કેટલા રંગો હોય છે સાત રંગો હોય છે કયા કયા રંગો જાની વાલી પીનારા જાસે જાંબુડી નીસે નીલો વાસે વાદળી લીસે લીલો પીસે પીળો નાસે નારંગી અને રાસે રાતો આવા અલગ અલગ સાત રંગોના મેઘધનુષ્ય બને છે અહીંયા જુઓ તમારા પુસ્તકમાં આ કવિતાની નીચે મેઘધનુષ્ય દોરેલું દેખાય છે ને બધાને હે ને તો આવા મેઘધનુષ્યના અલગ અલગ સાત રંગો હોય છે ક્યારેક કરા સ્વરૂપે વરસે ક્યારે ઝાડ પાનને તરસે વાદળ ક્યારેક કરા કરા એટલે બરફ થઈને વરસે છે કરા એટલે બરફ થઈને વરસે છે જોયા છે તમે બધે આકાશમાંથી બરફ પડતો બરફના કરા પડતા હોય એવા જોયા છે તમે બધે તો ક્યારેક ઝાડ પાનને તરસે ક્યારે આ વાદળો એમ કે ઝાડ પાનને તરસાવી મૂકે છે છતાં પણ આકાશમાંથી વરસતા નથી આવ્યા વાદળ જાદુ લઈને ઘોડા થઈને કાળા થઈને આવ્યા વાદળ જાદુ લઈને ઓકે તો કવિતામાં ખબર પડી ને બધાને આગળ જોઈએ અતિવૃષ્ટિ વરસાદ આવે ત્યારે કેટલીક જગ્યાએ અતિવૃષ્ટિ સર્જાય છે તો આ અતિવૃષ્ટિ એટલે શું તો ચોમાસાની ઋતુમાં જ્યારે અતિશય વરસાદ પડે અતિ એટલે અતિશય વરસાદ પડે ત્યારે અતિવૃષ્ટિ સર્જાય છે જેના કારણે ઘણું બધું નુકસાન થાય છે નદીઓમાં પૂર આવે છે ઘણા બધાના ઘર
થળ તણાઈ જાય છે, જે નદી કિનારે રહેતા હોય એ લોકોને એમ કે પોતાનું ઘર ખાલી કરવું પડે છે, છોડીને જતા રહેવું પડે છે. કેમ કે અતિવૃષ્ટિને કારણે બધું પાણીમાં તણાઈ જાય છે, બધે જ પાણી પાણી છવાઈ જાય છે. એટલા માટે એ અતિવૃષ્ટિ એ પણ આપણા માટે ખૂબ જ નુકસાનકારક હોય છે. તો ત્યારે શું થાય છે? અનાવૃષ્ટિ. અનાવૃષ્ટિ એટલે વરસાદ ખૂબ જ ઓછો પડે અથવા ના પડે, નહિવત પ્રમાણમાં પડે ત્યારે અનાવૃષ્ટિ સર્જાય છે. અનાવૃષ્ટિ સર્જાય એટલે ખેતીમાં પાક તૈયાર થતા નથી અને પાણી ઓછું હોય છે એટલે પણ લોકોને ઘણું બધું નુકસાન થાય છે. એટલે અતિવૃષ્ટિ સર્જાય એ પણ ના સારું અને અનાવૃષ્ટિ થાય એ પણ ના સારું. પણ મધ્યમ સ્તરનો એટલે કે બહુ વધારે પણ નહીં અને બહુ ઓછો પણ નહીં એવો વરસાદ પડવો જરૂરી છે. ખબર પડી? તો પછી કરા કોને કહેવાય? આપણે કવિતામાં કરા શબ્દ જોયો, તો કરા કોને કહેવાય? તો કરા એટલે આકાશમાંથી નીચે પડતા પાણીના ટીપા, ઠંડીને લીધે બરફમાં ફેરવાય છે. તો એ બરફ સ્વરૂપે નીચે જમીન પર પડે છે, જેને શું કહીએ છીએ આપણે? કરા. શું કહીએ છીએ? કરા. જે બરફ સ્વરૂપે પાણી નીચે પડે એને આપણે કરા કહીએ છીએ. વરાળ. તો વરાળ કોને કહેવાય? તો આકાશમાં જે પાણીના ટીપા, આપણે આગળ પાણીની સાયકલ, વોટર સાયકલ જોઈ હતી ને, જળચક્ર, હા, તો એમાં જોયું હતું કે સમુદ્રમાંથી ટીપા સ્વરૂપે આકાશમાં એ વરાળ, પાણીના ટીપા બધા વડા બધા વાદળ સ્વરૂપે બંધાય છે. આ વાદળ ઠંડા પડે એટલે પાણીના ટીપા બંધાય છે. વાદળો આ બધા ટીપા ભેગા થાય અને એક ઠંડુ વાદળ બને અને આ વાદળ ઠંડા પડે એટલે વરસાદ સ્વરૂપે નીચે આવે છે. ખબર પડી? નદીમાં પૂર આવે એટલે શું થાય? આપણે જોયું કે અતિવૃષ્ટિ સર્જાય એટલે નદીમાં પૂર આવે છે. તો નદીમાં પૂર આવે એટલે શું થાય? તો નદીના પૂરને લીધે નદીનાળા છલકાઈ જાય છે. એટલે નદી કિનારે જે લોકો રહેતા હોય એ લોકોને એ વિસ્તાર ખાલી કરવો પડે છે, કેમ કે એમની ઘર વખરી, ઢોર ઢાકર, સર સામાન બધું પાણીમાં તણાઈ જાય છે અને લોકો એને એમ કે ઘર વગરના ઘર વિહોણા બની જાય છે. વરસાદથી થતા લાભ. વરસાદથી આપણને શું લાભ થાય? તો વરસાદ આવે તો આપણને પાણી ઉપયોગી થાય છે ખેતી કરવા માટે. મિલોમાં એ વરસાદનું પાણી જો આપણે એને બંધ સ્વરૂપે, સરોવર સ્વરૂપે સાચવી રાખીએ તો આ બંધ પાણી એ સરોવર અથવા નદીમાં જે સચવાઈ રહે તો એના કારણે આપણે ખેતીમાં, સિંચાઈ માટે, કારખાનામાં, મિલોમાં આ બધી જગ્યાએ પાણી અને વપરાય છે અને પાણી આપણને એમ કે ઉપયોગી થાય છે અને કૂવામાં અને તળાવમાં પાણી જમા થાય છે. ખબર પડી આટલે સુધી? ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે વરસાદ સ્વરૂપે પાણી જમીન પર પડે છે, તો એ આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં પણ જોઈ ગયા હતા કે જમીન પર પડેલા વરસાદનું પાણી ક્યાં વહી જાય છે. તો જમીન પર પડેલા વરસાદનું પાણી નદી, તળાવ, સરોવર, ભૂગર્ભ ગટર દ્વારા થઈને નદી અને નદીમાં થઈને દરિયામાં ચાલી જાય છે. એટલે કે પાણી વપરાયા વિના જ દરિયામાં ચાલી જાય છે. તો આ પાણી આપણને ન મળે તો શું થાય? તો પાણી વગર તો આપણે બધા જીવી શકીએ નહીં. આપણે અગાઉના વિડીયોમાં પાણીનું મહત્વ એ વિશે જોયું ને કે પાણી વગર જીવ સૃષ્ટિ શક્ય નથી. પૃથ્વી પર પાણીની કોને કોને જરૂર પડે? તો પૃથ્વી પર દરેક સજીવ સૃષ્ટિને, માણસો, પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, જીવજંતુઓ, વૃક્ષો, દરેકને પાણીની જરૂર પડે છે. વરસાદ ન પડે તો ખેતી પર પણ આડ અસર થાય છે. શાકભાજી ઉગે નહીં, પાક તૈયાર ના થાય, અનાજ મોંઘું થઈ જાય, એના કારણે એમ કે મોંઘવારી સર્જાય છે અને મોંઘવારીને લીધે એમ કે માણસોને, દરેક નાના મોટા માણસોને તકલીફ પડે છે. બરાબર ને? તો વિદ્યાર્થી મિત્રો, પાઠમાં ખબર પડી ગઈ ને તમને બધાને? પાઠમાં ખબર પડી